नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनु स्वागत छे। તાજેતરમાં અમદાવાદમાં પકડાયેલા 2000 કરોડના સટ્ટા કાંડમાં સંડોવાયેલા અને અમદાવાદ પોલીસ જેને શોધી રહી છે એવા સટ્ટા કિંગ બુકી જીતુ થરાદ છેક ગવર્નર હાઉસમાં પહોંચ્યા હોવાની તસવીરો સામે આવી છે, જેના કારણે નવો જ વિવાદ ઉભો થયો છે। આ તસવીરમાં જીતુ થરાદ રાજ્યપાલ ઉપરાંત અન્ય કેટલાક લોકોની સાથે રાજભવનમાં જ ડાઇનિંગ ટેબલ ઉપર ભોજન લેતો દેખાય છે, જેમાં જીતુ થરાદ રાજ્યપાલની પાસે જ ખુરશીમાં બેઠેલો હોવાનું આ તસવીરમાં સ્પષ્ટ જણાય છે। ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે રાજભવન સાથે જીતુ થરાદને એવા કયા તો સંબંધ હશે કે જે વિશેષ અતિથિ તરીકે રાજ્યપાલ સાથે દેખાય છે। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ પ્રમાણે હાલમાં અમદાવાદના માધુપુરા વિસ્તારમાં પડેલી સત્તાકાંડ પર રેડને લઈને જીતુ થરાદનું નામ પણ સામે આવ્યું હતું, જેમાં પોલીસે આરોપી તરીકે જીતુ થરાદ વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો છે। તેમજ આ કેસમાં કેટલાક આરોપી પકડાઈ ગયા છે, જ્યારે બીજા કેટલાક આરોપીઓ દેશની બહાર છે અને અમદાવાદ પોલીસના લિસ્ટમાં જીતુ થરાદ વોન્ટેડ આરોપી છે। તો આ સિવાય જીતુ થરાદનો ગુનાહિત ભૂતકાળ પણ રહ્યો છે, તેમ છતાં પણ હાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને જીતુ ઠક્કર ઉર્ફે જીતુ થરાદના સાથે ભોજન લેતા હોવાના ફોટોગ્રાફ્સ વાયરલ થયા છે, જેથી રાજ્યપાલના અતિથિ તરીકે જતા પહેલા રાજભવનમાં અધિકારીઓએ તે સંબંધિત કોઈ તપાસ કરી હતી કે નહીં તે પ્રશ્ન પણ એટલો જ મહત્વનો બન્યો છે। તમે જણાવી દઈએ કે અહેવાલ પ્રમાણે રાજભવનમાં જીતુ થરાદ અને રાજ્યપાલ સાથેની મુલાકાતની એક જ નહીં પરંતુ અનેક તસવીરો અગાઉ વાયરલ થઈ ચૂકી છે તેવું કહેવાઈ રહ્યું છે, જેમાં તમામ તસવીરો અલગ અલગ દિવસોની હોવાનું પણ દેખાઈ રહ્યું છે। અને આ પરથી કહી શકાય છે કે જીતુ થરાદ રાજભવનમાં અતિથિ બનીને માત્ર એક જ દિવસ નહીં પરંતુ અવારનવાર આવતો હતો। આ ઉપરાંત જીતુ થરાદ સિવાય તેની સાથે તેના પારિવારિક સભ્યો અને અન્ય મિત્રો પણ આ તસવીરમાં દેખાય છે। બીજી એક ખબર સાથે ફરી મળીશું, ધન્યવાદ।